Orang bar bahas Bishai Tanda Sastra Chapter number 1 MS Swadhyay El Suchakam MS Swadhyay El No Vibhag Dino Dakhla number 13 Joy Sumitro Kale me tamne Amuk Dakhla Ghanavya Ta Ane Aar Satmo Karavya To 8 9 10 11 12 Karva Apya Ta Samjavine હવે આજે જોઈશું દાખલા નંબર 13 તો દાખલા નંબર 13 ની અંદર રકમ જોઈશું મિત્રો આપણને કહે છે જો સિગ્મા p1 q0 જેમ સિગ્મા p0 q0 બરાબર 5 જેમ 3 હોય સિગ્મા p1 q1 જેમ સિગ્મા p0 q1 બરાબર 3 જેમ 2 હોય તો લાસ્ટ યર પાસે અને વિસરના સૂચકાંક ગણો તો અહીં આપણને સિગ્મા p1 q0 / સિગ્મા p0 q0 બરાબર 5 તૃતીયાંશ અને સિગ્મા p1 q1 / સિગ્મા p0 q1 બરાબર 3 તૃતીયાંશ આપેલા છે એના ઉપરથી લાસ્ટ પેર પાસે અને વિસરનો સૂચકાંક શોધવાનો છે તો મિત્રો આ સૂચકાંક શોધવા માટે આપણે સીધું જ કહી દીધું છે કે લાસ્પિયરનો સૂચકાંક બરાબર એનું સૂત્ર મૂકીશું કે સિગ્મા p1 q0 / સિગ્મા p0 q0 * 100 હવે આપણે સિગ્મા p1 q0 / સિગ્મા p0 q0 = 5 તૃતીયાંશ આપેલા છે તો 5 તૃતીયાંશ * 100 એટલે આપણે લાસ્પિયરનો સૂચકાંક મળશે એ જ રીતે પાસેનો સૂચકાંક એના સૂત્ર પ્રમાણેની આપણને કિંમત આપેલી છે તો પાસેનું સૂત્ર છે સિગ્મા p1 q1 / સિગ્મા p0 q1 જેમ 3 દૂત્યાંશ આપેલા છે અને એનું સૂત્ર છે ip = સિગ્મા p1 q1 / સિગ્મા p0 q1 * 100 તો 3 દૂત્યાંશ * 100 સાદરૂપ આપીએ એટલે આપણને પાસેનો સૂચકાંક મળશે અને ફિસરનો સૂચકાંક IL બરાબર રૂટની અંતર IL ગુણ્યા IP એ પ્રમાણે આપણને ફિસરનો સૂચકાંક મળશે તો મિત્રો અહીંયા જોઈએ આપણને તો અહીંયા આપણને દાખલા નંબર 13 સ્વાધ્યાય 1 નો વિભાગ D છે D નો દાખલા નંબર 13 હવે આપણને દાખલા નંબર 13 ની અંદર સિગ્મા p1 q0 / સિગ્મા p0 q0 બરાબર અને સિગ્મા p1 q1 / સિગ્મા p0 q1 બરાબર 2 તૃતીયાંશ આપેલા છે હવે એના ઉપરથી આપણે લાસ્પિયરનો સૂચકાંક શોધવાનો છે તો IL બરાબર સિગ્મા p1 q0 / સિગ્મા p0 q0 * 100 હવે સિગ્મા p1 q0 / સિગ્મા p0 q0 5 તૃતીયાંશ આપેલા છે 5 તૃતીયાંશ * 100 બરાબર 5 * 100 એટલે 500 / 3 એ કરીએ 66.67 તો લાસ્પિયરનો સૂચકાંક આપણે મળે છે 166.67 લાસ્પિયરનો સૂચકાંક મળે છે એ જ રીતે પાસેનો સૂચકાંક તો આપણને સિગ્મા p1 q1 / સિગ્મા p0 q1 / 2 3 દૂત્યાંશ આપેલા છે અને પાસેનો સૂચકાંક તો ip બરાબર સિગ્મા p1 q1 / સિગ્મા p0 q1 * 100 તો આપણને સિગ્મા p1 q0 q1 / સિગ્મા p0 q1 ત્રણ દૂત્યાંશ આપેલા છે ત્રણ દૂત્યાંશ / 100 તો આપણને મળશે 150 તો ip બરાબર 150 મળશે તો આ રીતે આપણને એનો સૂચકાંક મળે છે હવે ફિસરનો સૂચકાંક મળે છે તો IL બરાબર √ની અંદર IL / ip હવે IL / ip તો બરાબર √ ની અંદર 166.67 / કારણ કે લાસ્ટનો સૂચક છે 166.67 અને ફિસરનો સૂચકાંક છે પાસેનો સૂચકાંક છે 150 તો આપણે મૂકી શકીએ √ ની અંદર 166.67 / 150 એનો ગુણાકાર કરીએ તે થાય છે બરાબર √ ની અંદર 25.5 અને એનો √ કરીએ તે આપણને મળે છે 158.12 તો હવે xil = 158.12 એ આપણો ફિસરનો સૂચકાંક છે તો મિત્રો આ રીતે આપણે આપણને જે આપણને મળે અને આપણે સરળતાથી દાખલો ગણી શકીએ તો દરેક જણે આ દાખલો ગણવાનો છે ચોપડાની અંદર હવે દાખલા નંબર 14 જોઈશું
दाखला नंबर 14 ની અંદર કહે છે જો લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4:5 હોય અને ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેનો સૂચકાંક શોધો તો મિત્રો આપણે અહીંયા લાસ્પિયર અને પાસેનો સૂચકાંકનો ગુણોત્તર મધ્યક 4:5 આપેલો છે અને ફિશરનો સૂચકાંક 150 આપ્યો છે તો IL / IP બરાબર 4/5 થશે અને એમ કરી આપણે ગુણાકાર કરી આ સરળતાથી આપણે શોધી શકીએ છીએ તો કેવી રીતે આપણે શોધી શકીએ તો એ દાખલો અહીંયા આપણે ગણીશું કે IL બરાબર 4/5 IP થશે હવે IL બરાબર રૂટની અંદર IL / IP તો આપણે IL ની કિંમત 150 આપેલી છે અને રૂટની અંદર 4 IP / 5 IP કરીશું અને એટલે આપણે રૂટ કાઢવા માટે 150 નો સ્ક્વેર બરાબર 4 / 5 અને IP નો સ્ક્વેર કરીશું એટલે આપણે એ સાદી રૂપ આપતા આપણે કોનો જે શોધવાનો છે ફિશર નો સૂચકાંક આ પાસે નો સૂચકાંક એ સરળતાથી મળી શકે છે તો મિત્રો આ દાખલો થઈ ગયો હશે તો હવે દાખલા નંબર 14 જોઈએ તો મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 14 ની અંદર આ પ્રમાણેની કિંમત આપેલી છે IL / IP બરાબર 4/5 અને IF બરાબર 150 હવે આપણે જેમ આપ્યા છે એટલે મૂકી શકીએ માટે IL / IP बराबर 4/5 એમાંથી આપણે પ્રવાહ ગુણાકાર કરીએ માટે IL બરાબર આ ગુણી દઈએ એટલે 4/5 IP થશે આની સાથે ગુણાકાર કરો આપણે આ રીતે મળે છે હવે આપણે ફિશરનું સૂત્ર મૂકી શકીએ IL બરાબર રૂટની અંદર IL / IP હવે આપણે ફિશરનો સૂચકાંક આપેલો છે 150 જે અહીંયા આપેલો છે જોઈએ IN બરાબર 150 બરાબર રૂટની અંદર આપણે આ સાદું આપી દીધું છે IL અને IP નું તો રૂટની અંદર આપણે મૂકી શકીએ છીએ IL ની કિંમત છે 4/5 P IP એટલે કે પાસેનો સૂચકાંક અને ગુણ્યા IP બરાબર છે આ રીતે આપણને મળે છે માટે અને આપણને આ રૂટ કાઢવા માટે આનો વર્ગ કરી શકીએ તો 150 નો વર્ગ બરાબર 4/5 IP સ્ક્વેર આ બંનેનો સ્ક્વેર થશે ગુણાકાર એટલે IP સ્ક્વેર હવે મિત્રો આગળનો સ્ટેપ આપણે લખી શકીએ આનો ગુણાકાર 150 ને 150 તો માટે 22,500 ગુણ્યા 4/5 બરાબર IP સ્ક્વેર આ રીતે સ્ટેપ થશે આગળ સ્ટેપ આપણે મૂકી શકીએ આ રીતે આપણને મળે છે રૂટ કરીએ એટલે તો મિત્રો આ દાખલો સરળતા
સરળતાથી આ રીતે ગણી શકાય છે. ફરી એકવાર જોઈએ આપણને શું આપ્યું છે. આઈ એલ જેમ આઈ પી બરાબર 4/5, આઈ એમ બરાબર 150 આપણને આપેલા છે. હવે આનો મતલબ આપણે આ રીતે કરીએ છીએ, આઈ એલ અપન આઈ પી બરાબર 4/5 જે આપણને આપેલો છે. હવે એની આઈ એલની કિંમત આપણે શોધી દઈએ લાસ્ટ પેયરની. તો લાસ્ટ પેયરની કિંમત શોધવા માટે આપણે પ્રશ્નો ગુણાકાર કર્યો સાધુ આઈ એલ બરાબર 4/5 × આઈ પી એ આપણને આઈ એલની કિંમત મળી. હવે આપણે કિસરનું સૂચકાંકનું સૂત્ર મૂક્યું, આઈ એલ બરાબર રૂટની અંદર આઈ એલ ગુણ્યા આઈ પી. હવે આપણે આઈ એલની કિંમત પર 150 બરાબર રૂટની અંદર 4/5 આઈ પી × આઈ પી આ લાસ્ટની કિંમત મૂકી અને આ પાસેની સૂચકાંકની કિંમત મૂકીને સૂત્ર પ્રમાણે હવે રૂટ કેન્સલ કરવા માટે 150 ને વર્ગ કરો. 150 નો સ્ક્વેર બરાબર 4/5 અને આઈ પી નો સ્ક્વેર કયો ગુણાકાર એટલે કે આઈ પી સ્ક્વેર. હવે એનું સાધકરૂપ આપીએ એટલે આ 150 × 150 એટલે 22,500 × 4/5 બરાબર આઈ પી સ્ક્વેર. હવે આઈ પી સ્ક્વેર છે એનો વર્ગ આપણે કરીએ 22,500 ને 5 વડે ભાગ્યા અને 4 વડે ગુણ્યા એટલે મને આ 1,125. હવે આઈ પી સ્ક્વેર છે વર્ગ છે તે વર્ગ કાઢવા માટે અહીંયા 28,125 નો રૂટ કરી દઈશું અને માટે સામાન્ય કરી આઈ પી બરાબર રૂટની અંદર 28,125 જેથી આ સ્ક્વેર હતો એ કાઢી દીધું. માટે આઈ પી બરાબર 28,125 નો રૂટ કર્યો એટલે આઈ પી ની કિંમત આપણને મળી 167.78. તો મિત્રો આ રીતે સૂચકાંકની ગણતરી સરળતાથી કરી શકાય છે, આપણને એની કિંમત એટલી મળી શકે છે. હવે આપણે ઈ શોધીએ સામાન્ય ઈ વિભાગના સ્વાધ્યાય 1 નો વિભાગ ઈ દાખલા નંબર 1 જોઈ શકીએ છીએ કે વર્ષ 2010 ને આધાર વર્ષ લઈ વર્ષ 2012ની જુદી જુદી વસ્તુઓના ભાવ અંગેની માહિતીનો ઉપયોગ કરી સામાન્ય સૂચકાંક શોધો. તો જુઓ વસ્તુ આપી છે એ બી સી ડી ઈ 4-5 વસ્તુ આપેલી છે આપણને. અહીંયા એકમ આપ્યા છે ક્વિન્ટલ કિલોગ્રામ ડઝન મીટર ને લીટર. વર્ષ આપ્યા છે વર્ષ 2010 ના ભાવ રૂપિયામાં, વર્ષ 2012 ના ભાવ રૂપિયામાં. તો વર્ષ 2010 ના ભાવ અહીંયા 110, 50, 40, 80 અને 20 એ પ્રમાણે આપેલા છે. વર્ષ 2012 ના ભાવ રૂપિયા 120, 70, 60, 90 અને 20 એ આપ્યા છે. હવે આધાર વર્ષ 2010 છે અને ચાલુ વર્ષ 2012 છે અને એના આધારે આપણને સામાન્ય ભાવનો સૂચકાંક શોધવાનો છે. તો પહેલાં સાપેક્ષ ફેરફાર શોધીશું, તેના માટે આપણે આટલા ખાના પાડી શકીએ છીએ. પહેલાં વર્ષ, એકમ, વસ્તુના ભાવ, P0, P1 અને સાપેક્ષ ફેરફાર ભાવ સાપેક્ષ P1/P0. તો 5 વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર σ P1/P0/N × 100 એ સૂત્રની મદદથી આપણે દાખલો અહીંયા સરળતાથી ગણી શકીએ છીએ. આગળ પણ આપણે આપણા આવા દાખલા જોઈ ગયા છીએ. તો ફરી મિત્રો આટલા કોષ્ટક પાડી અહીંયા આપણે દાખલો ગણી શકીએ છીએ. ભાવ સાપેક્ષ
बराबर पी वन अपॉन पी जीरो आ प्रमाणे आपने जे वस्तु आपी छे ए बी सी डी अने ई तो अहीं क्विंटल एकम आप्यो छे अहीं किलोग्राम अहीं डजन मीटर अने लीटर एकम आपे छे पी जीरो बराबर 110 50 40 80 80 अने 20 આ પી જીરો ની કિંમત આપી છે પી વન ની કિંમત 120 70 60 90 અને 20 હવે આપણને અહીંયા શોધવાનું છે આપણને પી વન અપોન પી જીરો સાપેક્ષ ભાવ સાપેક્ષ ફેરફાર તો આપણે અહીંયા મૂકી શકીએ છીએ 120 અપોન 110 બરાબર આપણને મળશે 0.0909 એક પ્રમાણે 70/50 70/50 કરીએ એટલે આપણને મળશે કેટલા મળશે 1.40 એ જ રીતે આપણે મૂકી શકીએ 60/40 પી વન ની કિંમત છે 60 અને પી જીરો ની કિંમત છે 40 તો એ કરવા માટે આપણને 60/40 કરીએ એટલે કેટલા મળશે 1.5 1.5 અને 4 0 મૂકી શકીએ આપણે 90/80 90/80 કરીએ એટલે આપણને સાપેક્ષ ભાવ સાપેક્ષ ફેરફાર કેટલો મળશે 1.1250 20/20 20/20 બરાબર કેટલો મળશે 1 તો આ રીતે લખી શકીએ હવે ભાવ સાપેક્ષનો ટોટલ ફેર સરવાળો કે સિગ્મા પી1 અપોન પી0 ની ટોટલ કિંમત 1.09909 પ્લસ 1.4 પ્લસ 1.5 પ્લસ 1.1250 પ્લસ 1 અને એનો ટોટલ સરવાળો આપણે લખી શકીએ સિગ્મા પી1 અપોન પી0 બરાબર એનો ટોટલ સરવાળો છે 6.1159 6.1159 આ રીતે એનો ટોટલ આપણને સરવાળો મળે છે હવે આપણું સૂત્ર છે પાંચ વસ્તુઓ છે આપણી પાસે તો સામાન્ય સૂચકાંક શોધવાનો છે તો વસ્તુઓના પાંચ વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા પી1 અપોન પી0 સિગ્મા પી1 અપોન પી0 અપોન એ અને ગુણ્યા 100 તો મિત્રો આપણે સિગ્મા પી1 અપોન પી0 ની કેટલી કિંમત શોધી છે એ 6.1159 તો પી1 અપોન પી0 ની કિંમત લખીશું 6.1159 અપોન વસ્તુઓની કેટલી સંખ્યા છે 3 2 5 એટલે કે 5 મૂકીશું અને ગુણ્યા 100 હવે 6.1159 ભાગ્યા 5 ગુણ્યા 100 કરીએ એટલે આપણને કેટલા મળશે 1.22318 1.22318 એટલે આપણો એને 100 વડે ગુણીશું એટલે કેટલા આવશે 122.32 તો આપણને ભાવનો સામાન્ય સૂચકાંક થશે 122.32 તો આ રીતે આપણે લખી શકીએ પાંચ વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક આઈ બરાબર 122.32 થાય છે અને વસ્તુના ભાવમાં વધારો કરવો હોય તો વધારો બરાબર સૂચકાંક જે શોધ્યો 122.32 માઇનસ 100 એટલે આપણને વધારો મળશે 22.32% તો આટલા ટકા વધારો થશે તો મિત્રો આપણને શું આપ્યું છે અહીંયા વસ્તુઓ આપી છે 5 એ બી સી ડી ઈ એકમ આપ્યા છે ક્વિન્ટલ કિલોગ્રામ ડઝન મીટર કે લીટર હવે વસ્તુના ભાવ આપ્યા છે આધાર વર્ષ 2010 અને 2012 2010 આધાર
ની કિંમત લખી 120 70 60 90 અને 20 હવે ભાવ સાપેક્ષ કિંમત અપન પી 0 શોધવા માટે 120 કિંમત ની કિંમત 120 ભાગ્યા 110 એટલે 1.0909 મળે 70 ભાગ્યા 50 એટલે 1.4 મળે 60 ભાગ્યા 50 એટલે 1.5 અને 90 ભાગ્યા 80 એટલે 1.550 અને 20 ભાગ્યા 20 એટલે 1 અને એનો ટોટલ સરવાળો એટલે સિગ્મા પી 1 પી 0 6.1160 રકમ મળી તો પાંચ વસ્તુના ભાવનો સૂચકાંક શોધવાનો છે તો પાંચ વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા પી 1 અપોન પી 0 અપોન n ગુણ્યા 100 તો સિગ્મા પી 1 અપોન પી 0 ની કિંમત આપણે શોધી 6.1160 અપોન વસ્તુઓની સંખ્યા છે 5 ગુણ્યા 100 એટલે આપણને મળે છે આ ભાગ ભાગાકાર કરીએ 5 વડે 1.22 37 8 મળે છે એને 100 વડે ગુણીએ એટલે સૂચકાંક મળે છે 122.32 તો કે છે કે આ બરાબર 122.32 તો વધારો ભાવમાં કરવો હોય કે ભાવ પાંચ વસ્તુના ભાવમાં કેટલો વધારો થયો છે તો આપણે મૂકી શકીએ 122.32 માઈનસ 100 એટલે 22.32% જેટલો ચીજ વસ્તુના ભાવમાં વધારો થયો છે એવું આપણને કહી શકાય છે તો આ મિત્રો છે ભાવનો સામાન્ય સૂચકાંક આપણે એક દાખલો દાખલા નંબર 2 જોઈ લઈએ ટાઈમ હશે તો ગણીએ નહીં તો પછી કાલે તો જોઈ લઈએ મિત્રો પહેલા દાખલા નંબર 2 દરેક જણ જોશે આ દાખલો દરેક જણ નોટમાં ગણશે હવે જોઈએ દાખલા નંબર 2 સ્વાધ્યાય 1 નો વિભાગ ઈ નો દાખલા નંબર 2 ની અંદર આપણને દરેક જણ રકમ જોશે એની અંદર કહે છે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010 ના આધારે વર્ષ 2015 માટે સૂચકાંક શોધો હવે મિત્રો કુલ ખર્ચની પદ્ધતિ એટલે લાસ્ટ યરનો સૂચકાંક શોધવાનો થાય તમને ખ્યાલ હોવો જોઈએ કુલ ખર્ચ કે એટલે લાસ્ટ યરનો સૂચકાંકનું સૂત્ર વાપરવાનું અને કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક લખી કુલ ખર્ચ સૂચકાંક બરાબર લાસ્ટ યરનું સૂત્ર લખી એ જે પી 1 અપોન પી 1 પી 0 અપોન પી 0 પી ક્યુ 0 ગુણ્યા 100 આ આપણને એ રીતે સૂત્ર મૂકવાનું છે અને સૂત્ર રીતે આપણને અહીંયા વસ્તુઓ આપેલી છે જો એ બી સી ડી ચાર વસ્તુઓ આપેલી છે કેટલી વસ્તુઓ આપી છે ચાર અને વર્ષ કે છે 2010 ના ભાવ રૂપિયા આપ્યા છે એટલે 2010 એ આધાર વર્ષ છે ભાવ એટલે પી 0 થશે 10 30 40 ને 20 હવે વર્ષ 2015 નો ભાવ આપ્યો છે એ પી 1 થશે 14 42 80 26 અને વર્ષ 2010 નો જથ્થો ક્યુ 0 થશે 5 4 4 અને 16 હવે અહીંયા આપણને આટલા ખાના પાડવાના રહેશે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક શોધવાનો છે એટલે કે લાસ્ટ પેયરની રીતે તો પહેલાં વસ્તુ ચાર વસ્તુઓ મૂકી દઈશું વર્ષ 2010 ક્યુ 0 પી 0 2 આપેલું છે અને વર્ષ 2015 પી 1 આપેલું છે અને એના ઉપરથી આપણને લાસ્ટ પેયરનું સૂત્ર પ્રમાણે પી 1 ક્યુ 0 પી 0 ક્યુ 0 શોધી દઈશું અને શોધ્યા પછી કુલ ખર્ચની રીતે લાસ્ટ પેયરના સૂચકાંક એટલે કુલ ખર્ચની રીતે સૂચકાંક 2015 નો શોધવાનો છે તો આઈ બરાબર સિગ્મા પી 1 ક્યુ 0 અપોન સિગ્મા પી 0 ક્યુ 0 ગુણ્યા 10 એ સૂત્રની મદદથી અહીંયા આપણને આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધી દઈએ છીએ તો મિત્રો દરેક જણ આ દાખલો જાતે ગણજો કારણ કે આગળ પણ આવી રીતો આવી ગઈ છે લાસ્ટ યરનો પાછળનો સૂચકાંક શોધવાનો તો દરેક જણે જાતે આ દાખલો ગણવો હવે દાખલા નંબર બીજો ત્રીજો પણ એના જેવો જ છે કુલ ખર્ચની રીતની પદ્ધતિથી સૂચકાંક ગણવાનો છે તો આપણને શું આપ્યું છે અને શું શોધવાનું છે તો એ રીતે સમજી લઈએ રકમ તો તમને આવડશે અને જાતે દાખલો ગણવાનો છે તો વિભાગીનો દાખલા નંબર 3 નીચેની માહિતી પરથી વર્ષ 2013ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2014 માટે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક ગણો આ પણ મિત્રો આપણને આગળ દાખલો ગણે એ પ્રમાણે જ છે જુઓ વસ્તુ વર્ષ 2014નો ભાવ અને જથ્થો અને 2013નો ભાવ આપેલો છે તો વસ્તુઓ ચાર છે ઘઉં ચોખા બાજરી અને તુવેર દાળ વપરાશનો જથ્થો 15 કિલો 10 કિલો 5 કિલો અને 3 કિલો ભાવ 2014માં આપ્યો છે 13 45 20 અને 90 વર્ષ 2013નો ભાવ આપ્યો છે 20 40 16 અને 80 હવે મિત્રો અહીંયા આપણને આટલા ખાના પાડવાના છે વસ્તુ ઘઉં ચોખા બાજરી જુવાર વર્ષ 2014નો ભાવ અને જથ્થો એટલે કે ક્યુ 1 પી 1 થશે કારણ કે 2014 એ ચાલુ વર્ષ છે અને 2013 એ આધાર વર્ષ છે
અને મે આધાર પ્રશ્નો અહીંયા ફક્ત શું આપ્યો છે આપણને ભાપેલો આપ્યો છે p0 આપ્યો છે તો અહીંયા પાસેના સૂચકાંક સૂત્રનો ઉપયોગ કરીને આપણને સૂચકાંક શોધવાનો છે કયું સૂત્ર આવશે કુલ ખર્ચની પદ્ધતિની પાસેના સૂચકાંકનું સૂત્ર આવશે તો આ રીતે આપણે આટલા ખાના પર p1 q1 કારણ કે અહીંયા ચાલુ વર્ષનો આગળના દાખલાની અંદર આધાર વર્ષનો જથ્થો અને ભાવ આપેલા હતા અહીંયા ચાલુ વર્ષનો જથ્થો અને ભાવ આપેલા છે એટલે પાસેનો સૂચકાંક કઈ રીતે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો થશે તો આપણને ખાસ 9 પોઈન્ટ ધ્યાન રાખવાનો કે ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો આપેલો હોય તો પાસેનો સૂચકાંક શોધવાનો અને આધાર વર્ષનો ભાવ અને જથ્થો આપેલો હોય તો લાસ્ટ પેરના સૂચકાંકની રીતે કુલ ખર્ચ પ્રમાણે સૂચકાંક શોધવાનો રહે તો અહીંયા આટલા ખાના પાડીશું વસ્તુ 2014 નો ભાવ ભાવ અને જથ્થો એટલે કે q1 p1 વર્ષ 2013 નો p0 આટલા ખાના પાડીશું p1 q1 p0 q1 એ શોધી દઈશું એટલે સિગ્મા p1 q1 મળશે ને સિગ્મા p0 q1 મળશે અને લખીશું ઉપર કુલ ખર્ચની રીતે વર્ષ 2014 માટે સૂચકાંક બરાબર સિગ્મા p1 q1 / સિગ્મા p0 q1 / 100 આ સૂત્રની મદદથી એટલે કે લાસ્પિયરનું સૂચક વાકનું સૂત્ર વાપરી આપણને અહીંયા દાખલો ગણવાનો છે તો મિત્રો દરેક જણે ખાસ ધ્યાન રાખવું આ બે રીતે દાખલા ગણવા દરેક જણે નોટમાં દાખલા જે આપીએ હોમવર્ક એ દરેક જણે ગણવાનું છે તો સ્વાધ્યાય એકનો વિભાગ ઈનો દાખલા નંબર 2 અને 3 દરેક જણે ગણવા અને આગળના દાખલા જે રીતે આપ્યું હોય એ બને ત્યાં સુધી બધા ઉદાહરણો ગણી પ્રેક્ટિસ કરવી થેન્ક્સ મિત્રો